હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રાવણની સાંદ્રતાને આધારિત કેટલાક દાખલા ગણીશું. તો શરૂઆત કરીએ ઉદાહરણ 2.1. તો ઉદાહરણ 2.1 શું છે? 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં મોલ અંશ ગણો, એટલે કે ગ્લાયકોલના મોલ અંશ તેને x તરીકે દર્શાવવામાં આવે છે તે ગણવાની વાત કરી. તો હવે અહીં ઇથિલિન ગ્લાયકોલમાં આપણને દ્રાવ્ય તો આપેલું છે પણ દ્રાવક આપેલું નથી. તો બાય ડિફોલ્ટ આપણે દ્રાવક પાણી લઈશું. બધી જગ્યાએ કોઈ પણ એક્ઝામ્પલમાં તમને કોઈ દ્રાવક ના આપેલું હોય તો તે પાણી લેવાનું આપણે. તો હવે વાત કરીએ ઉદાહરણ 2.1. તો શું આપ્યું છે? 20% દળ, એટલે દળથી કીધું છે. તો શું દળ ટકા હોય? પર્સન્ટેજ W/W સેના ઇથિલિન ગ્લાયકોલ બરાબર. શું આપેલ છે? તો આના પરથી આપણે શું કહીએ કે ઇથિલિન ગ્લાયકોલ જે છે એટલે 100 ગ્રામ દ્રાવણ દ્રાવણમાં 20 ગ્રામ શું છે? ઇથિલિન ગ્લાયકોલ. એનો ફોર્મ્યુલા શું છે? C6H6O2 બરાબર. તો 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે. તો આ શું છે? આ આખું દ્રાવ્યનું વજન છે. અને આ શું છે? ટોટલ વેટ, એટલે કે હવે દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન. ધારો કે દ્રાવ્યના વજનને આપણે દ્રાવ્ય કોણ છે? ગ્લાયકોલ. વેટ ઓફ ગ્લાયકોલ એટલે દ્રાવ્યનું વજન એ કેટલું છે? 20 ગ્રામ. દ્રાવણનું વજન કેટલું છે? 100 ગ્રામ. એને આપણે સોલ્યુશન તરીકે લખીએ. દ્રાવણનું સોલ્યુશન કહેવાય ઇંગ્લિશમાં. તો કેટલા છે? 100 ગ્રામ. હવે દ્રાવક આપણને આપ્યું નથી પણ આપણને બાય ડિફોલ્ટ કયું લેવાનું છે? પાણી. તો પાણીનું વેટ કેટલું હશે? એટલે કે દ્રાવકનું વેટ. તો તમને ખબર છે વેટ ઓફ સોલ્યુશન એટલે કે દ્રાવણનું વજન ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું વજન પ્લસ કોનું વજન? દ્રાવ્યનું વજન. એ શું છે? ગ્લાયકોલ બરાબર. તો ગ્લાયકોલનું વજન છે, સોલ્યુશનનું વજન છે. તો આપણે આમાંથી સોલ્યુશનમાંથી ગ્લાયકોલનું વજન બાદ કરીશું તો આપણને શું મળશે? દ્રાવકનું વજન મળી જશે. તો તે શું થયું? વેટ ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ શું થશે? 100 - 20 એટલે કેટલા ગ્રામ? બરાબર. આપણે આ કેમ ફાઇન્ડ કરવું? મોલ અંશની વાત કરવાની છે. તો આપણને મોલ અંશ એટલે શું? હવે મોલ અંશ બીજો મુદ્દો આવે. મોલ અંશ એટલે શું? મોલ અંશ એટલે ઘટકના મોલ, એટલે ગ્લાયકોલને આપણે ફાઇન્ડ કરવાનું છે. ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ બરાબર, જેને એન તરીકે દર્શાવે છે. તો એન શું? એન શું છે તેની વાત કરો. એન શું છે? પાણીના મૂળ એટલે કે દ્રાવકના મૂળ પ્લસ દ્રાવ્યના મૂળ, એને શું કહીશું આપણે? કુલ મૂળ કહીશું. તો હવે મૂળ કઈ રીતે શોધાય? વજન છેદમાં અનુભવ બરાબર. તો હવે પાણીના મૂળ શોધવા છે તો આપણે પાણીનું વજન જોઈશે જે આપણે ફાઇન્ડ કર્યું. પછી ગ્લાયકોલના મૂળ જોઈએ છે, ગ્લાયકોલનું વજન જોઈશે તે પણ છે. હવે બીજું શું જોઈશે? અણુભાર, એટલે કે પાણીનો અણુભાર કેટલો છે અને ગ્લાયકોલનો અણુભાર કેટલો છે તે આપણે જોઈશું, જેને મોલેક્યુલર વેટ એટલે કે એમ તરીકે દર્શાવીશું. ગ્લાયકોલ. તો ફોર્મ્યુલા શું છે? તો આના પરથી આપણે સરવાળો કરી લખી શકીએ ગ્લાયકોલના અણુભાર કેટલો હશે. 2 કાર્બન છે તો કાર્બનનું પરમાણુય ભાર કેટલો? 12 ગ્રામ પર મોલ, એટલે 2 છે એટલે 2 વાળી મલ્ટીપ્લાય કરો પ્લસ. હાઇડ્રોજન કેટલા છે? 6 બરાબર. અને એનું પરમાણુ ભાર કેટલો છે? 1 ગ્રામ પર મોલ પ્લસ. ઓક્સિજન કેટલા છે? 2. અને એનું પરમાણુય ભાર કેટલો છે? 16.
16 ग्राम बने तो आ શું થયું ગ્લાયકોલ નો આપણો અણુ ભાર થઈ કેટલા આવશે 24 प्लस 6 16 2 32 તો 32 ને 6 38 38 ને 24 62 એટલે ગ્લાયકોલ નું મીન કેટલું થયું અણુ ભાર એટલે ગ્રામ પર મોલ બરાબર 62 ગ્રામ પર હવે વાત કરીએ પાણી કેમ કે પાણી ના અણુ ભાર ની પણ જરૂર પડશે તે શું થશે હાઇડ્રોજન બે છે તો બે હાઇડ્રોજન અને એનો પરમાણુ પરમાણ્વીય ભાર 1 ગ્રામ પર બસ એક ઓક્સિજન છે તેનું વેઇટ કેટલું છે 16 ગ્રામ પર મોલ તેનો આંસર શું આવશે 18 ગ્રામ પર મોલ આ શું થયું પાણીનો અણુ ભાર હવે શું ગણીશું આપણે મોલ ગ્લાયકોલના મોલ અંશ વિશે ચર્ચા કરીશું જે આપણે જે સાઈડ પર લખી દઈએ આપણે એટલે કેલ્ક્યુલેટ કરીએ ગ્લાયકોલ નો અણુ ભાર કેટલો 62 ગ્રામ પર મોલ બરાબર પાણી નો અણુ ભાર 18 ગ્રામ પર મોલ પાણી નું વજન એટલે કે દ્રાવક નું વજન કેટલું છે 80 ગ્રામ થઈ ગયું પછી ગ્લાયકોલ નું વજન એટલે કે દ્રાવ્ય નું વજન એ કેટલું છે 20 ગ્રામ બરાબર તો આના પરથી આપણે મોલ જ કરીશું તો મોલસ શોધવા માટે સૂત્ર શું હતું ગ્લાયકોલ ના મોલસ શોધવા છે ગ્લાયકોલ ના મોલ છેદમાં કુલ અને કુલ મોલ એટલે શું અહીં ઇથિલિયમની દ્રાવણ છે ઇથિલિન ગ્લાયકોલ ને પાણી છે દ્રાવણ તો બે નો સરવાળો જે હશે એ લાવો એટલે કે n = શું થશે n ઓફ વોટર પ્લસ n ઓફ ગ્લાયકોલ તો મોલ જ શોધવા હોય તો આપણે પહેલા શું કરવું પડશે ગ્લાયકોલ અને પાણીના મોલ શોધવા પડશે એટલે કે ગ્લાયકોલ બરાબર તો મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય વેટ ઓફ એટલે કે દ્રાવ્ય વજન છેદમાં અણુ તો ગ્લાયકોલ નું વજન એટલે વેટ બાય ગ્લાયકોલ અને અણુ ભાર જેને આપણે એમ તરીકે લઈશું તો તે શું છે ગ્લાયકોલ બરાબર તો આની જે કિંમત આવશે તે શું આવશે ગ્લાયકોલ નું વજન 20 ગ્રામ અને ગ્લાયકોલ નું વજન ગ્રામ પર હવે આ છેદ નો છેદ જે છે એકમ વાર તે ઉપર જતો રહેશે અને ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે તો એકમ શું આવશે n નો મોલ આનો આન્સર આવશે 20/62 તો હવે શું આવશે વેટ ઓફ ગ્લાયકોલ ની જગ્યાએ શું આવી જશે પાણી નું વજન છેદમાં પાણી નો અણુ ભાર પાણી નું વજન કેટલું છે 80 ગ્રામ છેદમાં વજન મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય ભાર કેટલો છે 18 ગ્રામ પર મોલ તો આનો આન્સર શું આવશે
एटी बाय ए फोर पॉइंट फोर 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 मोल बराबर आस थे यू पानी अने ग्लाइकोल ला बोला अपने सोडियम अबे टोटल इतने आ देनो सरवाड़ो किलो सर ये पर गली दिया आ देनो सरवाड़ो किलो सर 4.7669 रख आ टोटल मोल तो अबे आपने जरूर सोचे ग्लाइकोल ला बोल सुधवाला है એટલે છેદમાં કુલ બોલ જોઈએ તો આપણે જે ફાઇન્ડ કરેલું છે ટોટલ બોલ અને ગ્લાયકોલ લા તો આને આના વડે ભાગી આપશે એટલે કે ગ્લાયકોલ લા બોલે ટોટલ બોલ વડે ભાગી આપશે તો આપણે શું બની જશે ગ્લાયકોલ લા બોલસ મળી જશે એમાં ટોટલ બોલ તો આને આના વડે ડિવાઈડ કરીશું 0.325 ડિવાઈડ બાય શું આવે 0.067 બરાબર આ મોલ આવશે હવે મોલ મોલ છે અહીંયા એકમ શું છે મોલ અને અહીંયા પણ મોલ છે તો એને કેન્સલ થઈ જશે એટલે મોલ આવશે એકમ આવશે નહીં એકમ રહી જ કહેવાશે બરાબર તો આ શું આવે ગ્લાયકોલ નું હવે પાણીના મોલ શું હોય તો શું કરવાનું અહીં પાણીના મોલ લેવાના અને છેદમાં કુલ મોલ અથવા બીજી રીત ત્રિઅંકી દ્રાવણ છે તો ટોટલ મોલ્સનો સરવાળો શું થશે એક એટલે કે ગ્લાયકોલ પ્લસ પાણી ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 આપણે મોલ્સની વાત કરીએ ત્યારે ચર્ચા કરીએ તો મોલ્સ શું થશે એક મહીથી ગ્લાયકોલ ના મોલ બાદ કરી દઈશું તો તું શું મળશે આપણને પાણી ના મોલ મળી જશે તો એક માંથી આપણે બાદ કરીએ તો કેટલા આવશે 0.067 શું આન્સર 0.93 બરાબર તો આ શું પાણી ના મોલ્સ મળી તો આ ગ્લાયકોલ ના મોલ આપણે ફાઇન્ડ કરે અને આ પાણી ના બરાબર તો આ થઈ ગયું ઉદાહરણ 2.1 હવે વાત કરીએ ઉદાહરણ 2.2 ઉદાહરણ 2.1 શું છે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી શું કરવાની છે મોલારિટી તો પહેલા તો આપણે મોલારિટીનો ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ મોલારિટી એટલે શું દ્રાવ્યરાશિ એટલે કે સોલ્યુટ એટલે શું કહેવાય દ્રાવ્યરાશિ સોલ્યુટ ગુજરાતીમાં લખીએ દ્રાવ્યના મોલ છેદમાં શું આવશે દ્રાવણનું વજન સોરી દ્રાવણનું કદ વેટ ઓફ દ્રાવણ સોરી વેટ એટલે વોલ્યુમ ઓફ દ્રાવણ બરાબર તો આ મોલારિટીનો ફોર્મ્યુલા છે તો આપણે દ્રાવણ આપ્યું છે પરંતુ અહીં જે દ્રાવણ હોય એ સેવા લેવાનું છે લિટરમાં અને આ શું મોલમાં તો જ આનો એકમ શું થશે મોલ બાય લિટર તો હવે આપણે દ્રાવણનું વજન આવે 450 એમ અને 5 ગ્રામ એલે હોય જાવ એટલે એ દ્રાવક આપણે આપેલ નથી પણ શું લઈશું આપણે પાણી તો શું આપેલ છે દ્રાવણનું કદ એટલે કે વોલ્યુમ ઓફ દ્રાવણ એ કેટલું હશે 450 એમ આપેલ છે
ml માં છે તો લીટર માં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું 1000 વડે આલે ભાગી નાખો તો શું આવશે 0.45 લીટર બરાબર આઈ ગયું વોલ્યુમ ઓફ દ્રાવણ એટલે વોલ્યુમ ઓફ સોલ્યુશન હવે શું આપેલું છે વેટ દ્રાવ્યનું વેટ આપેલું છે ઓકે એનો इज इक्वल टू શું થશે કેલો આપણે 5 લાખ બરાબર હવે શું ફાઇન્ડ કરવાનું છે દ્રાવ્યના મોલ એટલે કે એલએઓચના મોલ ફાઇન્ડ કરવાનું બરાબર એટલે દ્રાવ્ય કેટલું આવે તો હવે મોલ ફાઇન્ડ કરવા તો શું જોઈએ આપણે વેટ જોઈએ એટલે દ્રાવ્યનું વજન એટલે હોય છે વજન છેદવા દ્રાવ્યનો અણુભાર એટલે શું જોઈએ છે અણુભાર એટલે તો પહેલા એને હોય છે અણુભાર ગણી લઈએ આપણે મોલેક્યુલર વેટ ઓફ એને હોય છે તો શું થશે સોડિયમનું કેટલું આવે છે પરમાણુ પર 23 ગ્રામ પર ઓક્સિજનનું કેટલું આવે છે 16 ગ્રામ પર प्लस हाइड्रोजन નો કેટલો આવે છે 3 તો આન્સર શું થયો 40 ગ્રામ પર મોલ બરાબર શું થયું આણ્વીય ભાર એને હોય છે તો વેટ આપણે 5 ગ્રામ આપેલ છે અને આ 40 ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે અને મોલ ઉપર આવી જશે તો 5/44 તો એ કેલ્ક્યુલેટ કરી લેશું આપણે ला 0.125 બરાબર આ મારી શું વળી દ્રાવ્યના મોલ એટલે કે એલએઓચના મોલ વળી હવે આ ફોર્મ્યુલામાં આપણે કિંમત મૂકી દઈએ તો આપણને આન્સર મળી જશે તો દ્રાવ્ય એટલે કે એલએઓચ મોલ કેટલા છે 0.125 એટલે દ્રાવણ ઉપર 0.45 લીટર લીટરમાં લેવાનું છે મોલર જેને એમ વડે પણ દર્શાવાય અથવા મોલ બાય લીટર તરીકે પણ આપણે દર્શાવી શકીએ તો આ શું આવ્યું મોલારિટીનો આન્સર આવ્યો તો આ આપણો થયું ઉદાહરણ 2.2 હવે ઉદાહરણ 2.3 વિશે વાત કરીએ શું પૂછ્યું છે મોલા લીટી બરાબર શું છે 75 ગ્રામ બેન્ઝીન માં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ હવે થોડો વેટ વધારે છે 2.75 ગ્રામ એટલે આ શું થશે દ્રાવક અહીં આપણે દ્રાવક આપેલ છે બેન્ઝીન અને ઇથેનોઇક એસિડ શું થયું દ્રાવ્ય કેમ કે એનું પ્રમાણ ઓછું છે એટલે 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલારિટી આપણે લીટી કરવાની છે સ્મોલ એમ મોલા લીટી કરવાની સેવા 75 ગ્રામ બેન્ઝીન તો પહેલા ફોર્મ્યુલા આપણે ખબર હોય છે મોલા લીટીનો તો શું હતો દ્રાવ્ય દ્રાવ્યના મોલ એટલે કે n બરાબર છેદમાં હવે મોલા લીટી કે મોલા લીટીમાં શું ડિફરન્સ હતો ત્યાં વોલ્યુમ ઓફ સોલ્યુશન અહીં શું હશે દ્રાવકનું વજન બરાબર દ્રાવક તો આ શું થયો આપણો મોલા લીટર ફોર્મ્યુલા જેની આપણે ચર્ચા કરી હતી તો આ ફોર્મ્યુલા છે તો આપણને આપેલ છે જો બેન્ઝીનનું શું આપેલ છે 75 ગ્રામ બેન્ઝીન એટલે એ દ્રાવક છે આપણા માટે તો વેટ ઓફ બેન્ઝીન
इक्वल टू શું થશે દ્રાવણ તે કેટલું છે 75 ગ્રામ એક વસ્તુ આપણે આપેલી છે પરંતુ અહીં કેજી બાબત છે એકમ શું છે મોલ પર કેજી બરાબર તો ગ્રામ માં છે તો એને કેજી માં કન્વર્ટ કરવા માટે શું કરવાનું 1000 વડે ડિવાઇડ કરો 075 kg બરાબર આ શું આવ્યું દ્રાવણનું વજન હવે દ્રાવ્યના વજન એટલે કે ઇથેનોઇક એસિડ હવે ઇથેનોઇક એસિડ શું છે એસિટિક એસિડ ઇથેનોઇક એસિડ બે કાર્બન છે ને ઇથેનોઇક એસિડ એટલે કીધું બરાબર તો આપણે શું જોઈએ છે ઇથેનોઇક એસિડ નું વેટ જે આપણે આપે છે કેટલું છે 2.5 ગ્રામ બરાબર વેટ કે બીજું આપણે કેમ કે આપણે મોલ ફાઇન્ડ કરવાના દ્રાવ્યના મોલ હવે દ્રાવ્યના મોલ ફાઇન્ડ કરવા તો અડવાની પણ જરૂર પડશે તો એ પણ કરી લઈએ આપણે બરાબર કેટલા કાર્બન છે 2 તો ફરવાડી મે 12 કાર્બન તો 2 કાર્બન તો 12 2 4 प्लस हाइड्रोजन मिला त्रण ने एक चार चार हाइड्रोजन ने रो परमाणु पर एक प्लस ऑक्सीजन मिला बे तो कितना आ से बे 16 ऑक्सीजन तो परमाणु के पास 16 ग्राम तो सरवाड़ो करी 24 4 16 32 कितना आ से 60 ग्राम पर आई તો હવે આને કેજી માં કન્વર્ટ કરવાની જરૂર છે કે કે આપણે મોલ ફાઇન્ડ કરવાનું છે તો ગ્રામ ગ્રામ કેસે થઈ જશે અને મોલ ઉપર આવી જશે એટલે સેમ સેમ સેટ જ તો હવે વાત કરીએ દ્રાવ મોલ એસિડિક એસિડ ના મોલ એટલે કે દ્રાવ્ય મોલ બરાબર તો વેટ અપોન મોલેક્યુલર એટલે કે वजन छेदवा अणु का तो 2.5 ग्राम छेदवा 60 ते कैलकुलेट करें 0.0416 હવે કેસ ઉલટો ચાલે ધ્યાનથી લો આ છે દ્રાવ્યનું વજન
એટલે આ શું છે CCl4 નું વજન બરાબર એટલે કે દ્રાવક નું વજન એટલે આ દ્રાવક નું વજન તો શું ફાઇન્ડ કરવાની કીધી છે આપણે પરસેન્ટેજ w/w બરાબર તો તે કરીશું આપણે ફોર્મ્યુલા શું છે પરસેન્ટેજ w/w દ્રાવ્યનું વજન બરાબર છેદમાં દ્રાવણનું વજન કોણ દ્રાવણ ઇટુ અને આ શું થયું આપણા પરસેન્ટેજ તો હવે વાત આપણે શું આપેલ છે પહેલા 22 ગ્રામ બેન્ઝીન એટલે દ્રાવ્યનું વજન આપેલ છે કેટલું છે 22 બરાબર દ્રાવક નું વજન આપણે જાણવું છે CCl4 નું જે દ્રાવક છે તે કેટલું છે 122 તો આગળનો સરવાળો શું છે દ્રાવણ નું વજન જે આપણે જોઈએ છે તો દ્રાવણ નું વજન શું થશે 144 ગ્રામ પર બરાબર દ્રાવણ નું વજન હવે પરસેન્ટેજ w/w બેન્ઝીનની સાપેક્ષમાં કરીએ કે બેન્ઝીનના પરસેન્ટેજ કેટલા હશે કેટલું પ્રમાણ તેની વાત તો દ્રાવ્યનું વજન 22 ગ્રામ અને છેદમાં દ્રાવણનું વજન 144 કેલ્ક્યુલેટ કરી શું 15.47 શું થયું પરસેન્ટેજ આ શું થયું બેઝિલ નું 10% વાળી CCl4 હવે તમને એવું પૂછે કે CCl4 ની ટકાવારી કેટલી છે તો હવે અહીં બે છે દ્રાવ્ય અને દ્રાવક એટલે કે દ્રિ અગ્નિ દ્રાવક તો બેઝિલ ની ટકાવારી કેટલી છે 15.27 ટકા તો 100 પૈકી અને આપણે 5 કરી દઈશું તો આપણને શું મળશે CCl4 ની ટકાવારી કેટલી છે તે આપણને પડી જશે CCl 14 મુજબ 100 મહિને શું કરવાનું દ્રિઅંગી દ્રાવણ અપેક્ષ છે બરાબર આન્સર શું આવશે 84.733% થશે બરાબર આ શું થઈ પરસેન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ ઓફ સીસીએલ ફોર આ શું થઈ ગયું 2.1 હવે 2.2 વિશે વાત છે 2.2 માં 30% દળથી બેન્ઝીન ધરાવતા CCl4 દ્રાવણમાં બેન્ઝીનની ટકાવારી સોરી બેન્ઝીનના મોલ અંશ તો મોલ અંશ ગણવાનો બેન્ઝીન એટલે CC કેલ્સિયમ નો મોલેક્યુલર ફોર્મ્યુલા બરાબર તો શું જોઈએ પહેલા એનો મોલ જોઈએ અને મોલ માટે શું જોઈએ વજન અને અણુભાર બેન્ઝીનના છેદમાં કુલ દો બરાબર કુલ મોલ એટલે શું બેન્ઝીન અહીં દ્રિ અગ્નિ દ્રાવણ છે બેન્ઝીન અને CCl4 એટલે કુલ મોલ થઈ તો આપણે CCl4 નું પણ વજન લે અણુભાર જોઈશું બરાબર શું આપ્યું છે 30% દળથી એટલે કે 30% w/w બરાબર મીનિંગ શું થયું 100 ગ્રામ દ્રાવણ 100 ગ્રામ દ્રાવણમાં 30 ગ્રામ શું છે 30% દળથી બેન્ઝીન એટલે કે બેન્ઝીન છે 30 ગ્રામ 30 ગ્રામ બેન્ઝીન બરાબર તો આ શું થયું 30 ગ્રામ શું થયું વેટ ઓફ બેન્ઝીન આપણે સાઈડ પર લખી એક પછી આપણે કેલ્ક્યુલેશન કરવાનું
वेट ऑफ वेजिटेबल 30 ग्राम द्रावण नो वजन कितना 100 ग्राम अबे द्रावण और CCl4 तो CCl4 नो वजन कितना द्रावण ला वजन कितनी वेजिटेबल वजन पाइलस कर देते तो आपने बड़ी है CCl4 नो वजन सुधा 100 बाय 30 जैसे 70 ग्राम बराबर हम मोल फाइंड करवा माने आपने सु जो वेट जो इसके बड़ी है पर अड़ू बार पर दिए तो पहले अड़ू बार कैलकुलेट करेंगे आप बेंजीन नोट 6 बार में अरे नो परमाणु के बार 12 बार प्लस 6 हाइड्रोजन से तीनों परमाणु के बार 12 6 होते प्लस 6 एटले 78 ग्राम का बराबर आज उत्तर अड़ू बार का बेंजीन 78 ग्राम पर अब CCl4 जो है ये दो अड़वा जो है तो एक कार्बन प्लस क्लोरीन के लिए 4 क्लोरीन लो परमाणु में बार में 35.5 ग्राम पर मोल 35.5 इनटू 4 के लिए सर टोटल सर्वर के लॉस 154 ग्राम पर मोल सो तब सीसीएल को लो वजन आप डाले मनी को आठ बार सॉरी अब ये ला मोल कैलकुलेट करें आप बाकी तो सर्वाधिक तो 0.8391
3846 right 0.83 તો હવે આમાં આપણે
દ્રાવ્યલા મોલ શું કે લેશું આના માટે દ્રાવ્યલા મોલ શું થશે વિધેય પર દ્રાવ્ય એટલે કે દ્રાવ્યનું મોલ છે કેટલા અણુ બરાબર વેટ કેટલું છે 30 ગ્રામ અને કેટલા અણુ પર 290 આ ગ્રામ ગ્રામ પર બરાબર તો આ આન્સર આપણને દ્રાવ્યના મોલ આપશે क्वेश्चन 37.5 मोलर H2SO4 मंदन करीने मंदन का इतना है पानी ऐड करें मंदन करीने 500 ml बनावा में आवे तो इन्हीं मोलारिटी से बने चलो 37.5 मोलर अब पहला आपने 0.5 मोलर लो और सब बने सोच ले 0.5 मोलर H2SO4 इनो मीनिंग शुं था एक लीटर द्रावण कितना मोल छे 0.5 मोल शुं छे H2SO4 छे टेप केवाय ओगाड्या छे टेप केवाय एक लीटर द्रावण मां 0.5 मोलर मोल H2SO4 ओगाड्या छे टेप केवाय आली व्याख्या मोलारिटी की बराबर पण आपणे केलू द्रावण लीधुं छे 30 ज एवे लीधुं छे तो इना जे मोल असेल ते चेंज થઈ જશે 1 લિટર દ્રાવણ માં કેટલા છે તો 30 લિટર 30 એમએલ દ્રાવણ કેટલા હશે તે આપણે પહેલા ફાઇન્ડ કરીએ કે જરા બોલ 30 એમએલ દ્રાવણ ની અંદર કેટલા હશે તો હવે લિટર છે તો લિટર માં જ હોવું જોઈએ બિલકુલ એમએલ છે 1000 વડે ડિવાઇડ કરે તો શું થઈ જાય લિટર બરાબર 30/1000 લિટર એટલે કે દ્રાવણ માં H2SO बोला बोल के 37 द्रावण बराबर तो द्रावण में H2SO बोला मोल इज इक्वल टू चौपड़ी गुणाकार करी छे 1 लीटर से डिवाइड से लीटर लीटर जो 0.5 मोल बराबर इक्वल 30,000 छेद आ लीटर छेद भाव से लीटर लीटर आ मोल छे लीटर लीटर एक कप कैसे तो जैसे अलग मोल एक कप से ये आ अपने एक कप से अबे एक एक कैंसर तो 0.5 इनटू 0.3/100 के लिए 0.03 बराबर तो अब आगे मल्टीप्लिकेशन करिए तो 100 से 0.015 मोल सो आयो
H2SO4 ના મોલ આયન કેટલા છે આપણો 37.5 મોલ H2SO4 માં કેટલા છે મોલ 0.015 મોલ છે બરાબર 37 દ્રાવણ હવે આ 30 ml જે દ્રાવણ નું કદ એને કેટલું કર્યું પાણી નાખીને આપણે 500 ml બને તો ત્યારે મોલારિટી શોધવાની કે બરાબર તો હવે આપણે શું કરવાનું મોલ તો આપણે મળી ગયા કે 30 ml નો કેટલા મોલ હતા 0.015 આ મોલ છે મોલારિટી નો ફોર્મ્યુલા શું છે દ્રાવણ નું કદ છેદમાં મોલ હવે આ 30 ml માં પણ આપણે પૂછ્યું કે જો 500 ml બનાવવા દ્રાવણ તો હવે આપણે દ્રાવણ નું જે કદ હશે એને આપણે 500 ml લઈશું અને મોલ કેટલા હશે જે આપણે ફાઇન્ડ કર્યા 30 ml માં એ મૂકી દેશું તો આપણે મોલારિટી મળી જશે બરાબર તો તે કેલ્ક્યુલેટર ધ્યાનથી સમજો 37.5 મોલ H2SO4 માં કેટલા મોલ છે H2SO4 ના 0.015 મોલ બરાબર આ દ્રાવ્યના મોલ હવે દ્રાવણ મંદન કરી અને કદ કેટલું બને 500 એમ હવે કદ ચેન્જ થઈ ગયું 37 લખ કેટલું છે 500 એમ દ્રાવણનું કદ કેટલું છે 500 ml એટલે આપણે લિટર માં કન્વર્ટ કરીશું કારણ કે આપણે લિટર માં જરૂર હોય છે તો 1000 વડે ભાગીશું તો આન્સર શું આવશે 0.5 લિટર બરાબર તો આમાં આપણે વેલ્યુ મૂકી દઈએ 0.015 છેદમાં 0.5 બરાબર તો આનો આન્સર સ્વર 0.03 મોલર આ આપણો આન્સર આવ્યો બી બાજુ બરાબર આ થયું આપણું ઉદાહરણ 2.3 સોરી લખાણ સંબંધિત પ્રશ્ન 2.3 તમે જોઈ લો એકવાર હવે આપણે ઉદાહરણ 2.4 વિશે વાત કરીશું ઉદાહરણ 2.4 2.5 કેજી 0.25 મોલ મોલારિટી આપેલી છે રિટી લખી આપેલ સ્મોલ એમ છે યુરિયાના દ્રાવણ માટે યુરિયાનું દળ જોઈએ છે બરાબર આ શું છે દ્રાવણનું કદ છે સોરી દ્રાવણનું વજન છે એટલે કે વેટ ઓફ દ્રાવણ કેટલું છે 5 kg હવે મોલારિટી નું શું છે પોઈન્ટ મોલર યુરિયા બરાબર યુરિયા નો ફોર્મ્યુલા NH2CONH2 આ કોબાલ્ટ નથી આ કાર્બન ઓક્સિજન જ છે બરાબર યુરિયા ફોર્મ્યુલા તો આનો મીનિંગ શું મોલર છે તેની વ્યાખ્યા શું આવે છે 1 kg દ્રાવક અહીં શું આવ્યું દ્રાવક આ શું છે દ્રાવક નું વજન છે દ્રાવક માં 0.25 મોલ યુરિયા છે બરાબર તો આવા આપણે જે રીતે મોલારિટી માં કરતા હતા એ રીતે આવા કેલ્ક્યુલેટ થશે નહીં કેમ કે અહીં દ્રાવણ નું વજન આપણું છે અહીં દ્રાવક નું વજન છે બરાબર તો આપણે પહેલા દ્રાવણ નું અહી વજન શોધવું પડશે કે દ્રાવણ નું વજન આટલા સોલ્યુશન 0.25 મોલર સોલ્યુશન માં કેટલું છે તે પહેલા ફાઇન્ડ કરીશું અને પછી આ કરીશું એની ચર્ચા કરીશું
બરાબર મોલ મોલારિટી દે મોલ છે બરાબર 1 કેજી દ્રાવણનો 0.25 મોલ યુરિયાના ઓગાળે છે એ કહી શકાય બરાબર તો એની ચર્ચા કરીએ તો યુરિયાની વાત કરીએ 1 કેજી દ્રાવણનો 0.25 હવે યુરિયાના મોલ છે આપણા પાસે કેટલા 0.25 મોલ બરાબર હવે યુરિયાનો ફોર્મ્યુલા શું એટલે કે મોલનો ફોર્મ્યુલા વજન યુરિયાનો વજન છેદમાં યુરિયાનો અણુ બરાબર આપણે યુરિયાનું વજન જોઈએ છે કેમ આપણા પાસે દ્રાવકનું વજન છે હવે દ્રાવકનું વજન શું હોય તો આપણે દ્રાવ્યનું વજન પણ જોઈએ દ્રાવકનું વજન પ્લસ દ્રાવ્યના વજનના સરવાળાને શું કહીશું આપણે દ્રાવકનું વજન કહીશું બરાબર તો આટલા સોલ્યુશનમાં આપણે જોઈએ છે દ્રાવકનું વજન શું છે તો એ કેલ્ક્યુલેટ કરવા માટે શું કરવું પડશે અણુ ભારને આના વડે મલ્ટીપ્લાય કરી દે મોલ આપેલા છે આપણે તો અણુ ભાર વડે ગુણી નાખીએ આપણે તો શું મળશે આપણને દ્રાવ્યનું વજન મળી જશે તો એના માટે શું જોઈશે યુરિયાના મોલ ફાઇન્ડ કરવા અડી અડી બાદ ફાઇન્ડ કરવો પડશે અડુ બાદ તો ફોર્મ્યુલા છે બે નાઇટ્રોજન 14 ગ્રામ પર મોલ નાઇટ્રોજન નું અણુ બાર પર પાડો તો કેટલા નાઇટ્રોજન છે 4 પછી એક કાર્બન છે એક ઓક્સિજન છે બરાબર 28 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 6 બરાબર और 28 इस तो आंसर शो आउट है साइड ग्राफ पर आंसर का यूरिया लो पर अब वेट चाहिए द्रव्य लो पर कि यूरिया लो तो अणु भार बढ़े मल्टीप्लाई कर इस वाले 62 तो आपका लेसन पड़ी जैसे યુરિયાનો વજન મળી જશે મોલ મોલ કેન્સલ થઈ જશે અને ગ્રામ એનો યુનિટ આવી જશે બરાબર તો કેટલું આવ્યું 15 ગ્રામ શું આવ્યું યુરિયાનો વજન આવ્યું અને આ દ્રાવકનું વજન કેટલું છે 1 કેજી એટલે કે 1000 ગ્રામ કેવું 1 કેજી એટલે તો દ્રાવકનું વજન 1 કેજી એટલે દ્રાવ્યનું વજન કેટલું છે 15 ગ્રામ કેટલા સોલ્યુશનમાં મતલબ 0.25 મોલ છે તો દ્રાવણનું વજન કેટલું થયું આનો અને આનો સરવાળો શું થશે આપણે દ્રાવણનું વજન તો એ કેલ્ક્યુલેટ કરીએ વેટ ઓફ દ્રાવણ આ આગળ દ્રાવણ વેટ છે જેના માટે આપણે ફાઇન્ડ કરવાની છે મોલારિટી બરાબર સોરી મોલારિટી નહીં ફાઇન્ડ કરવાની યુરિયાનું દળ ફાઇન્ડ કરવાનું તો આટલા સોલ્યુશનમાં કેટલું છે 0.25 મોલર બાદ દ્રાવણનું વજન કેટલું થશે 1 કેજી એટલે 1000 ગ્રામ દ્રાવકનું વજન પ્લસ 15 ગ્રામ શું છે યુરિયાનું તો આ શું થયું 1015 ગ્રામ દ્રાવણનું વજન 0.25 મોલર સોલ્યુ શકાય તો આને કેજીમાં લખીશું 1.050 1000 વડે ડિવાઈડ કરવાનું હવે આપણે કહી શકીએ કે 1.015 કેજી દ્રાવણ હવે આની ફરીથી આપણે વાક્ય લખીએ દ્રાવણના સંદર્ભમાં આ શું દ્રાવકના સંદર્ભમાંથી દ્રાવણના સંદર્ભમાં શું લખીએ 1.015 કેજી દ્રાવણ હવે દ્રાવણ આવે દ્રાવણમાં કેટલા 0.25 મોલ શું ઓગાળે છે યુરિયા ઓગાળે છે તે કહી શકે હવે આપણે આ ટર્મ મૂકી શકીએ કે આટલા દ્રાવણમાં આટલા મોલ છે તો 2.5 કેજી દ્રાવણમાં કેટલા મોલ કેમ કે આપણે દ્રાવણનું વજન આપવું છે દ્રાવણનું વજન આપવું છે તો હવે શું મૂકીશું 2.5 કેજી
द्रावण में कितना होता है। हवे आपने कीमत पूछी क्रॉस प्रोडक्ट चोकड़े गुलाकार तो सुमन से यूरिया ना मोल मन से सेमा 2.5 केजी द्रावण में बराबर तो 2.5 गुणिया 0.25 छेदवा तो उसे 1.01 कैलकुलेट करिए। मोल आया हवे मोल इज इक्वल टू वजन छेद अनुपात ए જ આપણે પૂછ્યું છે 2.5 કેજી 0.25 મોલર યુરિયાના દ્રાવણ માટે યુરિયાનો દર એટલે કે વેટ ઓફ યુરિયા તો આને શું કરીશું મોલ આપણે મળી ગયા છે તો અણુભાર વડે ગુણી રાખશું તો આપણે વેટ મળી જશે વેટ ઓફ યુરિયા આ મોલ છે બરાબર યુરિયાના એને શું કરીશું યુરિયાના અણુભાર વડે ગુણી નાખશું એટલે સાઈડ ડ્રાફર મોલ આપણે ફાઇન્ડ કરી લઈએ તો આન્સર શું આવશે જે આન્સર આવશે તે આપણે વેટ આવશે એટલે કે યુરિયાનું દર જે આપણે ફાઇન્ડ કરવાનું છે સ્વાય યુરિયાનું દર 2.5 કેજી 0.25 મોલર યુરિયાના દ્રાવણ બરાબર યુરિયાનું દર 36.94 ગ્રામ બરાબર તો આ થયો આપણો ઉદાહરણ 2. હવે વાત કરીએ ઉદાહરણ 2. સોરી લખાણ સંબંધિત પ્રશ્ન 2.5 લાસ્ટ એક્ઝામ્પલ આજનો તો તેની વાત ઉદાહરણ નંબર 5 બરાબર 20% W/W જલીય પીઆઈના દ્રાવણની ઘનતા ઘનતા આપેલી છે 1.202 ગ્રામ પર એમએલ છે તો પીઆઈના મોલારિટી મોલાલિટી અને મોલાન્સ તો એની ચર્ચા કરીએ પહેલા શું આપ્યું છે જલીય દ્રાવણ આપ્યું બરાબર તો જલીય કીધું એટલે દ્રાવક શું હશે પાણી 100 ગ્રામ દ્રાવણ 20 ગ્રામ શું છે કે બરાબર ઓગાળેલ છે તે કેવો છે હવે શું આપ્યું છે આ શું થયું વેટ ઓફ દ્રાવણનું કેટલું છે 100 ગ્રામ હવે 20 ગ્રામ શું છે કે એટલે કે દ્રાવ્યનું વજન બરાબર પછી દ્રાવકનું વજન શું થશે એટલે કે પાણી દ્રાવકનું દ્રાવક એનું વજન શું થશે 100/20 ગ્રામ વાત કરીએ તો આપણે દ્રાવકનું વજન મળી જશે એટલે કે દ્રાવણ વિધી દ્રાવ્યનું વજન વાત કરીએ તો આપણે દ્રાવકનું વજન એટલે શું થશે 80 ગ્રામ 100/20 વાત કરીએ હવે શું ફાઈલ કરવાનું છે મોલારિટી તો એના માટે મોલની જરૂર પડશે અને મોલ માટે અણુભાર અને વજન વજન તો આપણે ફાઇન્ડ કર્યું અણુભારની જરૂર પડશે તો તેની વાત કરીએ દ્રાવ્યનો એટલે કે કેઆઈ નો અણુભાર બરાબર દ્રાવ્ય કોણ છે કેઆઈ તો પોટેશિયમ નું વજન કેટલું છે પરમાણુ બાદ 39 અને આયોડિન નું 127 આ તમને આપેલ હશે જવાબ પૂછશે તો આન્સર શું આવ્યો 27 166 ગ્રામ પર મોલ આ શું થયું દ્રાવ્યનું હશે હવે દ્રાવક જોઈએ
द्रावक नु वजन शुं पाणी छे जे आपणे कैलक्युलेट कर्युं 18 ग्राम पर तो बराबर तो आनी वात नी हवे मूल नी वात करीए वेग छे द्रव्य नु वजन छे अणु भार छे तो द्रावक ला मूल मूल कितना आवश्यक द्रव्य द्रव्य नु वजन सिर्फ द्रव्य नो अणु बराबर द्रव्य नु वजन कितना छे 20 ग्राम छेद बा मूल 66 सॉरी अणु बार 66 तो आंसर शुं आवशे मूल आया बराबर द्रव्य द्रावक का मूल्य पण जरूर पड़े मूल शोधवाना छे ते पण आपण फाइंड करी तो द्रावक नु वजन 80 ग्राम छेद में द्रावक नो अणु भार 18 जे पण आपण पहला कैलकुलेट करीशु आंसर शुं आवशे 4.444 मोल बराबर द्रावक पाणी छे आपणुं द्रावक હવે આપણે શું આપણું છે ઘનતા આપેલ છે કેમ ઘનતાની જરૂર પડે હવે આપણે તો એમ કઈ દ્રાવણનું કદ આપેલ છે પરંતુ બોલારી એટલે ફોર્મ્યુલા શું છે મોલ અપોન દ્રાવણનું કદ દ્રાવ્યના મોલ છે એટલે દ્રાવણનું કદ તો દ્રાવણનું કદ જોઈશે આપણે તો ઘનતા આપેલી છે બરાબર હવે ઘનતા આપેલી છે તો કેટલી ઘનતા આપેલ છે 1.202 ગ્રામ પર મોલ घनता बराबर શું થાય ફોર્મ્યુલા તરીકે ડોટ એટલે કે દ્રાવણનું વજન ડોટ એટલે કે એ શું દ્રાવણનું વજન છેદમાં દ્રાવણનું કદ બરાબર આ ઘનતાનો ફોર્મ્યુલા થાય હવે દ્રાવણનું કદ જોઈએ છે આપણે તો આજે આપણે છેદમાં લઈએ છીએ એટલે દ્રાવણનું કદ લઈ લઈએ છીએ કેટલા પરથી વેગ કેટલો છે દ્રાવણ 100 ગ્રામ છેદ અને ડિવાઈડ કરો ગ્રામ પર ml છે મોલ તો ગ્રામ ગ્રામ કેસે દે જશે ગ્રામ ml તો ml ઉપર આવી જશે અને આ ગ્રામ ગ્રામ કેસે દે તો આ શું થશે દ્રાવણનું કદ આપણા થશે હવે લીટર માં કરવાનું કરો તો શું કરવાનું 1000 વડે ડિવાઈડ કરવાનું લીટર બરાબર તો આન્સર આવશે દ્રાવણના કદ હવે શું ફાઇન્ડ કરવાનું મોલારિટી મોલારિટી અને મોલ્સ તો તેની ચર્ચા કરો मोलारिटी इज इक्वल टू शू छे द्रावण नु वजन द्रव्य नु वजन छेदवा द्रावण नु कद सॉरी अब अहीं आवशे मोल द्रव्य ना मोल छेदवा द्रावण नु द्रव्य ना मोल कितना छे 0.120 छेदवा द्रावण नु कद आपणे फाइंड करी लिए 0.0831 ता शू थयुं आपणी मोलारिटी मळी जशे आना पर डिवाइड बाय 0.831 447 मोलर आ शू थयुं मोलारिटी पहेलो टर्म हवे शू वात करे छे मोलारिटी नी बराबर तो एली वात નીચે ને આન્સર આપણે જરૂર છે એટલે બોલા લીટી બરાબર તેવા શું છે મોલ દ્રાવ્યના મોલ તેવા શું વેગ ઓફ દ્રાવક બરાબર એ પણ કેજી તો દ્રાવ્યના મોલ કેટલા છે 0.120
છેદમાં દ્રાવકનું વજન કેજીમાં દ્રાવકનું વજન ગ્રામમાં છે તો કેજીમાં શું થશે 0.00 ગણી લઈને જાઓ 1000 વડે ડિવાઈડ કરીશું આ આન્સર કે 0.08 કેજી બાય તો આ કેલ્ક્યુલેટ કરશું તો આપણે શું મળી જશે મોલા કેટલી 1.505 મોલર બરાબર તો આ શું થયું હવે મોલર કે આઈ ના મોલર તો તેની વાત હવે KI શું છે દ્રાવ્ય એટલે દ્રાવ્યના જે મોલ ફાઇન્ડ કર્યા એ જ KI ના મોલ છે તો 0.1204 છેદમાં KI ના મોલ પ્લસ પાણી ના મોલ હવે દ્રાવક પાણી છે તો આ બેનો સરવાળો જે હશે એ ટોટલ મોલ થશે એટલે 0 મોલ પ્લસ 4. બરાબર તો આ શું થશે KI ના મોલસ આપણને આ રીતે મળી જશે તો આ સાથે આજનો લેક્ચર આપણો સમાપ્ત થાય છે હવેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું